ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક આવેલ સ્મશાનની બાજુમાં મહાકાળી મંદિરે જૂનાગઢમાં મહાશિવરાત્રી બાદ હજારોની સંખ્યામાં મહંતો સત્તાધાર અને સોમનાથ આવે છે અને ભંડારાનું ભવ્ય આયોજન મહંત તપસ્વી બાપુ દ્વારા કરવામાં આવે છે. સોરઠની ધરતી સંતો મહંતોની ભૂમિ માનવામાં આવે છે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ મહાશિવરાત્રીમાં જૂનાગઢમાં શાહી સ્નાન બાદ સાતે અખાડાના મહંતો સત્તાધાર અને ત્યારબાદ સોમનાથ મહાકાળી મંદિરે ભંડારામાં અચૂક પધારે છે. મહાકાળી મંદિર સ્મશાનની બાજુમાં આવેલ છે, જેમના યજમાન અને મહંત તપસ્વી બાપુ દ્વારા રાત્રિના સંતવાણી અને સવારથી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાતે અખાડાના મહંતો સાધુ સંતો સહિત ભાવિકો પણ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ તેમજ તપસ્વી બાપુ દ્વારા ઉપસ્થિત મહંતોની દક્ષિણા તેમજ ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે. એકી સાથે હજારોની સંખ્યામાં મહંતોના દર્શન કરી ભાવિકો પણ ધન્ય બન્યા હતા. ગત વર્ષોમાં વહાં હતી સોમનાથ મેં જૂનાગઢની જો સાધુ આતે હૈ પૂરે ભારતવર્ષ કે યહાં સે સત્તાધાર જાતે હૈ સત્તાધાર સે યહાં આતે હૈ હર સાલ યહાં ભંડારા હોતા હૈ હૈ ના જો દક્ષિણા પાણી દે દિયા હૈ સોમનાથ તીર્થ ક્ષેત્ર હૈ સાધુ આતે ચૂન મૂન બાંટ દેતે હૈ જો આતા હૈ જય સોમનાથ. મારું નામ અશ્વિનભાઈ સુયાણી છે. અહીંયા વેરાવળ સોમનાથ જ્યાં સ્મશાનની પવન ભૂર્તિ ભૂમિ ઉપર ઘણા સમયથી અહીંયા ભંડારો ચાલુ છે અને અહીંયા જૂનાગઢ સત્તાધારના સંતો વગેરે અહીંયા આવી અને મહાશિવરાત્રિના દિવસ પછી અહીંયા ભોજનનો ભંડાર ભોજન રાખવામાં આવે છે અને અહીંયા સર્વે સાધુ સંતો અહીંયા લાભ સારી રીતે લે છે અને અહીંયા સેવા તરીકે વેરાવળના સ્થાનિક લોકો પોતે જ નાના મોટા બધા લોકો સેવામાં જોડાય છે અને વ્યવસ્થિત રીતે આ આયોજન થાય છે હર દર વખતે. બરસી જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ.